विद्यार्थी मित्रों, आज आपने तत्वज्ञान में प्रकरण त्रण अनुमानना नियमों के विषय आपने माहिती मेळवीशुं। प्रकरण त्रण नुं नाम छे अनुमानना नियमों। आ प्रकरण परीक्षा की दृष्टि बहु अगत्यनु छे। 10 गुणनु लगभग आ प्रकरण माथी पूछाय छे। तो अनुमानना जे नियमो छे, अनुमान कोने कहेवाय ए विषे आपणे विगते माहिती मेळवी छे। अनुमानना नियमो एटले एवा नियमो के जेना आधारे आपेल आधार विधान के आधार विधान माथी फलित विधान तारवीने प्रमाणभूत दलील रची शकाय, अथवा जेना आधारे अमुक दलील प्रमाणभूत छे एम साबित करी शकाय छे। अनुमानना नियमो ए प्रमाणभूत दलीलना रूपो छे। अनुमानना नियमो ए प्रमाणभूत दलीलना रूपो छे, कारण के नियमने अनुसरती कोई पण दलील दलील माटेना प्रमाणभूत रूपमां रजू थाय छे, અને તેથી તે પ્રમાણભૂત જ હોય છે। આમ અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, અનુમાનનો નિયમ એ પ્રમાણભૂત દલીલનું એક પ્રકારનું રૂપ છે। અને અનુમાનનો નિયમ એટલે એવો નિયમ કે જે આપે જેના આધારે આપેલા આધાર વિધાન કે આધાર વિધાનમાંથી ફલિત વિધાન તારવીને પ્રમાણભૂત દલીલ રચી શકાય। આ પ્રમાણભૂત દલીલ રચતી વખતે આપણે સત્યતા કોષ્ટકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, અને સત્યતા કોષ્ટકનો ઉપયોગ કરવાના કારણે આ અનુમાનના કુલ 8 નિયમો છે। આ 8 નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે। એ પૈકીનો અનુમાનનો પહેલો નિયમ છે, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ। હવે પૂર્વાંગ અને ઉત્તરાંગ કોને કહેવાય એ તમને ખબર છે કે શરતીવાળા વિધાનની અંદર આગળનું વિધાન પૂર્વાંગ છે અને પાછળનું વિધાન ઉત્તરાંગ છે, એટલે કે P શરતી Q હોય તો એમાં P પૂર્વાંગ છે અને Q ઉત્તરાંગ છે। તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું આપણે કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક, પ્રામાણ્ય અને સંક્ષેપ આટલી વિગતો આપણે મેળવવાના છીએ। તો કથન કોને કહેવાય? તો જેના આધાર વિધાનોના આધારે ફલિત વિધાન તારવી શકાય એવું દર્શાવતું વિધાન કથન છે। તો અહીંયા જો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું કથન છે કે જો એક P શરતી Q અને બે P એ બે આધાર વિધાન આપેલા હોય તો એમાંથી ત્રણ ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે। તો જો પી શરતી ક્યુ અને પી આ બે આધાર વિધાનો છે અને આ આધાર વિધાનમાંથી ત્રણ ક્યુ એ વિધાન નિષ્પન્ન કરી શકાય છે, એનો અર્થ કે P એ પૂર્વાંગના સ્વીકાર વર્ધી Q એ ઉત્તરાંગનો સ્વીકાર કરી શકાય છે। તો આ કથનના સમર્થન માટે આપણે એને વિગતે સમર્થન આપીશું ત્યારે એ સમર્થન થયું કહેવાશે। તો કથન પછી આવશે સમર્થન। કે જો એક P શરતી Q અને બે
એ આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. જો બંને આધાર વિધાનો સત્ય હોય તો એના આધારે નિષ્પન્ન થયેલું ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કેમ કેમ સત્ય જ હોય? કારણ કે જો P શરતી Q અને P એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું પી શરતી ક્યુ વિધાન શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોય શકે નહીં. અર્થાત સત્ય જ હોય છે. તો આ એનું થયું સમર્થન. તો વિદ્યાર્થી મિત્રો, જો કથન અને સમર્થન, કથન એટલે આપેલી દલીલ આધાર વિધાનો પરથી એનું ફરજિયાત કેવી રીતે નિષ્પન્ન થયું, અને નિષ્પન્ન થાય છે એના સમર્થન માટે સમર્થન આપ્યું છે કે જો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું પી શરતી ક્યુ વિધાન એમાંથી નિષ્પન્ન થયેલું ક્યુ વિધાન શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોય શકે નહીં, અર્થાત સત્ય હોય છે. તો આ થયું સમર્થન. સમર્થન પછી છે એનું રૂપ. હવે કથન તમને આવડે એટલે રૂપ આવડે, અથવા રૂપ આવડે તો કથન આવડે, કારણ કે કથનના આધારે આપણે રૂપ લખીએ છીએ. તો રૂપ છે સ્મોલ અક્ષરમાં આવશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પી શરતી ક્યુ, પી માટે ક્યુ. તો અહીંયા કથન અને સમર્થન એ કેપિટલ અક્ષરમાં આવશે, કારણ કે એ વિધાનો તરીકે આપણે લખીએ છીએ કે પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાન વિધાનો છે. આપેલા હોય તો તેમાંથી ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય, તો વિધાનો છે માટે આ કથન અને સમર્થન કેપિટલ અક્ષરમાં આવશે. જ્યારે રૂપ છે એ રૂપ હોવાના કારણે વિધાન પર પરિવર્તનનો ઉપયોગ થાય અને માટે એ સ્મોલ અક્ષરમાં લખાશે, પી શરતી ક્યુ, પી માટે ક્યુ. તો આ થયું એનું રૂપ. તો કથન સમર્થન રૂપ. હવે છે સત્યતા કોષ્ટક. તો આનું સત્યતા કોષ્ટક થશે. જે અક્ષરો વપરાય તો આપણે પહેલા લખીએ છીએ પી અને ક્યુ, પછી આપણે એનું પહેલું આધાર વિધાન લખીશું પી શરતી ક્યુ, બીજું આધાર વિધાન લખીશું પી, અને ફરી વિધાન લખીશું.
आ छे ए एनु प्रथम आधार विधान छे એટલે આપણે દર્શાવ્યું પ્રથમ આધાર વિધાન આ છે બીજો આધાર વિધાન છે એટલે આપણે દર્શાવ્યું બીજો આધાર વિધાન અને આ છે એ ફલિત વિધાન છે માટે આપણે દર્શાવ્યું વિકલિત વિધાન તો અહીંયા एक अने बे शर्ती आ एक प्रमाणे आ बे प्रमाणे तो हवे जुओ बे टी बे एफ टी एफ टी एफ बे વિધાનો હોય તો એની ચાર રોડ બને છે અને બે સાદા વિધાન હોય તો પહેલા સાદા વિધાનમાં બે ટી બે એફ અને બીજા સાદા વિધાનમાં ટી એફ ટી એફ આવે હવે પી શરતી ક્યું શરતીનો સત્યતાનો નિયમ પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો જ સત્ય નહીતર સત્ય અહીંયા પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય છે માટે અસત્ય અહીંયા એવું નથી માટે સત્ય હવે P અને Q એ બીજું આધાર વિધાન છે P પ્રમાણે જે છે એ જ આપણે મૂકવાનું છે એટલે 2T 2F અને અહીંયા આપણે TF TF તો અહીંયા મિત્રો જો પ્રથમ આધાર વિધાન બીજું આધાર વિધાન અને ફલિત વિધાન હવે આ પ્રમાણે તમે જોશો તો સત્યતા આ કોષ્ટકની અંદર પહેલી હરોળ એવી છે કે જેમાં પ્રથમ અને બીજું આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે અને એના આધારે સુનિશ્ચિત થાય છે કે બંને આધાર વિધાનો સત્ય હોય આપણે લખ્યું છે કે P શરતી Q અને P બંને સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું Q વિધાન પણ સત્ય જ હોય છે એ આપણને પહેલી હરોળમાં સ્પષ્ટ દેખાય છે માટે આ દલીલ પ્રમાણભૂત છે તો આપણે એનું પ્રામાણ્ય લખવાનું છે તો અહીંયા લખી નાખીએ પ્રામાણ્ય उपरोक्त सत्यता कोष्टकनी हरोल नंबर एक मां बन्ने आधार विधान पी शर्ती क्यू अने पी बन्ने आधार विधान सत्य छे अने एज हरोल मां અને એ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ નિયમનું કથન સમર્થન રૂપ સત્યતા કોષ્ટક પ્રામાણ્ય અને સંક્ષેપ તો સંક્ષેપ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને
प्रक्षेप में एमपी ना नियम तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों एमपी नो नियम पूर्वांगना स्वीकार परथी उत्तरांगना स्वीकार ने लगतो नियम एने अंग्रेजी में मोड्यूस पोनेंडो पोनेंस तरीके ओळखवामां आवे छे कहे छे अने माटे एने संक्षेप में एमपी ना नियम तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों दरेक नियम नो शॉर्ट नाम एनु संक्षेप शुं छे ये तमारे फरजियात याद राखवुं पड़शे। ज्यारे डुप्लेक्से साबिती आपणे रचीशुं त्यारे तमारे अनुमानना नियमनो उपयोग करीने रूपलक्ष्य साबिती रचवानी थशे त्यारे नियमो तमारे एने संक्षेपमां लखवाना आवशे। तो पूर्वांगना स्वीकार परथी उत्तरांगना स्वीकारने लगता नियमने संक्षेपमां एमपीना नियम तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों आठे आठ नियमो तमारा माटे खूब ज अगत्यना छे। आ नियमो तमने न आवडे अथवा एमां कचास थाय तो आपणे रूपलक्ष्य साबितीमां कचास रहे એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે પૂર્વાંગના સ્વીકાર પ્રત્યે ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે એમપીનો નિયમ આ નિયમનું કથન શું તો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાન આપેલા હોય તો એમાંથી ત્રણ ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય। સમર્થન છે કે જો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે। कारण के जो पी शक्ति क्यू अने पी ए बे आधार विधानों सत्य होय तो एमांथी निष्पन्न थयेलू क्यू विधान शर्तीना सत्यता मूल्यना नियम प्रमाणे असत्य होय शके नहीं अर्थात सत्य ज होय छे। पछी आवे छे एनु रूप पी शक्ति क्यू पी माटे क्यू ए स्मोल अक्षरमां छे कारण के रूप छे तमारे आ रूप तमे याद राखो एटले ऑटोमेटिक तमने कथन अने समर्थन याद रहेशे। रूप तमे याद राखो एटले तमने रूपलक्षी साबितीमां उपयोगी थशे कारण के एना आधारे दलीलो रचाय छे एटले रूप उपर पण तमारे ध्यान केन्द्रित करवानुं छे। सत्यता कोष्टक आना आधारे सत्यता कोष्टक पण पी शर्ती क्यू तमारुं पहेलुं आधार विधान छे एटले पी क्यू बे साधा विधान लख्या पछी पी शर्ती क्यू पी ए बीजुं आधार विधान छे अने पछी तमारे फलित विधान लखवानुं छे। सत्यता कोष्टक नी रचना थई गया पछी एनु प्रामाण्य नक्की करवानुं छे के बन्ने आधार विधानो सत्य होय पी शर्ती क्यू अने पी जे आपणे कथनमां पण अने समर्थनमां लख्युं छे के पी शर्ती क्यू अने पी ए बन्ने आधार विधानो सत्य होय तो एमां निष्पन्न थयेलुं क्यू विधान पण सत्य ज होय छे। तो ए आपणने पहेली हरोळमां जोवा मळे छे एटले प्रामाण्यमां आपणे लख्युं छे के उपरोक्त सत्यता कोष्टकनी हरोळ नंबर 1 मां बन्ने आधार विधानों सत्य छे अने ए ज हरोळमां फलित विधान पण सत्य छे तेथी दलील नो आ रूप प्रमाणभूत छे। आ नियमने अनुसरती कोई पण दलील हमेशा प्रमाणभूत होय छे अने संक्षेप के पूर्वांगना स्वीकार वर्ती उत्तरांगना स्वीकारने लगता नियमने संक्षेपमां एमपी ना नियम तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों अहीं आपणे अनुमानना नियम कोने कहेवाय અને અનુમાનના આઠ નિયમ પૈકીનો પહેલો નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમની આપણે માહિતી લીધી છે। વિદ્યાર્થી મિત્રો આવા આઠ નિયમો છે અને આઠ નિયમોમાંથી તમારે એનું રૂપ આવડે તો તમે એનું કથન સમર્થન તમારા માટે સરળ થઈ જાય। રૂપ તમને આવડે એટલે રૂપલક્ષી સાબિતી તમારા માટે સરળ થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે તૈયાર કરી દેવાનું છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી પાછા બીજા અનુમાનના નિયમો વિશે માહિતી મેળવીશું।